જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે શુક્રવારે સવારે કમિટીના સભાખંડમાં ચેરમેનના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી, જેમાં રૂપિયા 26.10 કરોડના વિવિધ વિકાસકામો અને ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. આ બેઠકમાં મેયર અને કમિશનર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગત શ્રાવણી મેળાઓ દરમિયાન કોર્પોરેશને જે સ્ટેજ અને મંડપ લગાવ્યા હતા તે કામ માટે રૂપિયા 28.80 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિવિધ રોડ પર સેન્ટ્રલ લાઇટિંગના કામો, ગટરના કામો, સિવિલ વર્કના કામો વગેરે વિવિધ કામો માટેના ખર્ચ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભૂગર્ભ ગટર શાખા અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા માટે વિવિધ પ્રકારના મશીનો રૂપિયા 5 કરોડ કરતાં વધુની રકમથી ખરીદવામાં આવશે. રૂપિયા 29 લાખ મોબાઈલ ટોયલેટ યુનિટ માટે મંજૂર કરવામાં આવ્યા છે. રૂપિયા 23.40 લાખ ઈ બસ સેવા માટે કન્સલ્ટન્ટ ફી તરીકે મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વોર્ડ નંબર 1, 5, 6, 7, 8, 9, 13, 14, 15 અને 16 એમ કુલ 10 વોર્ડમાં રૂપિયા 3 કરોડ કરતાં વધુની રકમથી નંદઘર એટલે કે આંગણવાડીઓ બનાવવામાં આવશે. આ ઉપરાંત વોર્ડ નંબર 5માં સોઢા સ્કૂલ પુલિયા નજીક રૂપિયા 213 લાખના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેનેજ બનાવવામાં આવશે. આ ઉપરાંત વિવિધ ઈએસઆર અને ફિલ્ટર પ્લાન્ટ ખાતે વિવિધ કામો અને ઓપરેશન મેન્ટેનન્સ માટે રૂપિયા 1266 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીની આજની બેઠકની આ કાર્યવાહી અંગે ચેરમેન નિલેશ કગથરાએ મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી, તેમજ બોમ્બે પાઉભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR, રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીમડી તરફ, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર. આજની મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 33 વિવિધ વિકાસ કાર્યોના એજન્ડા હતા, જેમાં અલગ અલગ 3 ઝોનમાં નંદઘર બનાવવાના કામ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ બનાવવાના, અલગ અલગ મશીનરી ખરીદી, ઓટોમેશન સિસ્ટમ, સેન્ટ્રલ લાઇટિંગ, ગટર વર્ક્સ, સીસી ચરેડા, કેનાલ બ્રિજ, ગાર્ડન વર્ક્સ જેવા વિવિધ વિકાસ કાર્યોના કુલ 33 કામોને બહાલી આપવામાં આવી છે, જેની કિંમત 26 કરોડ 10 લાખ થવા જઈ રહી છે. એ ઉપરાંત આજની સ્ટેન્ડિંગ કમિટીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓનો ડ્રો કરવામાં આવેલ છે, જેમાં કુલ 154 લાભાર્થીઓને આવાસ ડ્રો મારફત ફાળવવામાં આવેલ છે.